ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનું પુસ્તક આધ્યાત્મિક ચિકિત્સા એક સમગ્ર ઉપચાર પદ્ધતિમાં ચિકિત્સા વિશેની વિશેષ જાણકારી આપની સમક્ષ રજૂ કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. તંત્ર એક સંપૂર્ણ વિજ્ઞાન, એક ચિકિત્સા પદ્ધતિ. તંત્ર વિજ્ઞાનની ટેકનિકો દરેક સ્થિતિમાં અસરકારક સાબિત થાય છે. આધ્યાત્મિક ચિકિત્સક તેનો ઉપયોગ વ્યક્તિના દુઃખ, દુર્ભાગ્ય, દોષ દીનતા, પીડા પતન, વિકૃતિ વિરોધ વગેરેના નિવારણ માટે કરે છે. જો આ ટેકનિકોનો ઉપયોગ વિધિસર કરવામાં આવે તો તેનો અચૂક પ્રભાવ પેદા થાય છે. સ્થિતિ ગમે તેવી હોય, વ્યક્તિ કોઈ પણ હોય, પરંતુ તેની અચૂક અસર થયા વિના રહેતી નથી. આ દુર્લભ વિજ્ઞાનના અધિકારી વિદ્વાનો આ યુગમાં ઓછા જોવા મળે છે, પરંતુ જે છે તેમના સાનિધ્યમાં તેના ચમત્કારો અનુભવી શકાય છે. આવા વિશેષજ્ઞોનું કહેવું છે કે અધ્યાત્મ વિદ્યાના બે આયામો છે, એક આત્મિકી અને બીજો ભૌતિક શાસ્ત્ર. આત્મિકીને યોગ વિજ્ઞાન અને ભૌતિક શાસ્ત્રને તંત્ર વિજ્ઞાન કહેવામાં આવે છે. તંત્ર મહાવિદ્યાની સ્થિતિ પણ ખરેખર કંઈક એવી જ છે. જે વસ્તુઓને આપણે ઉપેક્ષિત તથા નકામી માનીએ છીએ તેવી ચીજોનો તંત્રની ટેકનિકોમાં ખૂબ જ અસરકારક ઉપયોગ થાય છે. પદાર્થ વિજ્ઞાને અણુભૌતિકી, કણ ભૌતિકી તેમજ ક્વોન્ટમ આંતરિકીની શોધ હમણાં દશક પહેલાં જ કરી છે, પરંતુ તંત્ર વિજ્ઞાનના નિષ્ણાંતોએ હજારો વર્ષો પહેલાં આ તથ્યની શોધ કરી હતી. એટલું જ નહીં, તેના પ્રયોગની અનેક ટેકનિકો પણ વિકસિત કરી લીધી હતી. તંત્ર વિદ્યા દરેક પદાર્થને એક ઉર્જા સ્ત્રોતના રૂપમાં જુએ છે અને માને છે, તથા વ્યવહારિક જીવનમાં તેના પ્રયોગની ટેકનિકોની શોધખોળ પાછળ લાગેલી રહે છે. તંત્ર પોતાના સિદ્ધાંત તેમજ પ્રયોગમાં એક સંપૂર્ણ વિજ્ઞાન છે. જેમને તેની વૈજ્ઞાનિકતા પર સંદેહ થતો હોય તેમણે વિજ્ઞાન તથા વૈજ્ઞાનિકતાની શૈલીને નવેસરથી વાંચવી શીખવી જોઈએ. સાર્થક વૈજ્ઞાનિક દ્રષ્ટિ એવું કહે છે કે કોઈપણ સિદ્ધાંતની પ્રાયોગિક તપાસ કર્યા વિના તેને નકારી કાઢવી ન જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં કોઈ આગ્રહ કે માન્યતાઓને કોઈ સ્થાન નથી. તેમાં પ્રાયોગિક તારણો પર જ બધો આધાર હોય છે. તેમાં પ્રત્યક્ષીકરણ જ સિદ્ધાંતોનો આધાર બને છે. જેઓ વિજ્ઞાનના આ દર્શનનો સ્વીકાર કરતા હોય તેમના માટે તંત્ર વિદ્યા એક નવા સંશોધન ક્ષેત્રના દ્વાર ખોલી આપે છે. અધ્યાત્મ ચિકિત્સાના નિષ્ણાંતો સદીઓથી આ જ કરતા આવ્યા છે અને અત્યારે પણ આ જ કરી રહ્યા છે. તંત્રનું આખું વિજ્ઞાન મૂળ રૂપે 5 તત્વો પર ટકેલું છે. જે રીતે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ 5 તત્વોથી સૃષ્ટિ બને છે, તેવી જ રીતે 1 પદાર્થ, 2 સ્થાન, 3 શબ્દ, 4 અંક અને 5 સમય, આ 5 અવયવોના આધારે તંત્રની વૈજ્ઞાનિક પ્રક્રિયા ક્રિયાશીલ બને છે. આ 5નો એક વિશેષ અર્થ છે, જેને જાણ્યા પછી જ તેનો પ્રયોગ કરી શકાય છે. આ ક્રમમાં સૌથી પહેલો છે પદાર્થ. આ અંગે આધુનિક વૈજ્ઞાનિકોની જેમ તંત્ર નિષ્ણાંતો પણ માને છે કે બ્રહ્માંડીય ઉર્જાની જુદી જુદી ધારાઓએ એક ખાસ ક્રમમાં ગોઠવાઈને આ સૃષ્ટિના વિભિન્ન પદાર્થોની રચના કરી છે. આ સૃષ્ટિનો દરેક અવયવ, પછી ભલે તે વસ્તુ હોય કે પ્રાણી અથવા વનસ્પતિ હોય, આ બધું ઉર્જાનું જ સઘન રૂપ છે. જગત અને જીવનના અસત્યને વૈજ્ઞાનિકો પણ સ્વીકારે તો છે, પરંતુ તેઓ સૃષ્ટિના દરેક અવયવને સંપૂર્ણ રીતે અથવા આંશિક રીતે ઉર્જામાં રૂપાંતરિત કરવાની કળા જાણતા નથી. જ્યારે તાંત્રિકો આવું કરી શકવામાં સમર્થ હોય છે, તેઓ પોતાના પ્રયોગોમાં સૃષ્ટિના દરેક અવયવનો, ભલે તે જીવિત હોય કે મૃત, તેમાં રહેલી ઉર્જાનો ઉપયોગ કરી શકે છે. વૃક્ષોના મૂળિયા કે પાંદડા, પશુ પક્ષીઓ તથા માણસોના નખ કે વાળ સુદ્ધામાં સમાયેલી ઉર્જાનો તેઓ યોગ્ય ઉપયોગ કરી લે છે. આ પ્રયોગોમાં બીજો ક્રમ સ્થાનનો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે બ્રહ્માંડીય ઉર્જા ધારાઓ દરેક ક્ષણે એક ચોક્કસ રીતથી કેન્દ્રીભૂત થાય છે. આથી કઈ ઉર્જાનો કઈ રીતે શું ઉપયોગ કરવો છે તેના આધારે સ્થળની પસંદગી કરવામાં આવે છે. આવું સ્થળ મંદિર કે દેવાલય પણ હોઈ શકે છે અને પીપળ, વડ વગેરે વૃક્ષોની છાયા અથવા નદીનો કિનારો કે સ્મશાન પણ હોઈ શકે છે. તંત્ર વિજ્ઞાનમાં ત્રીજું પરંતુ સૌથી મહત્વપૂર્ણ શબ્દ છે
શબ્દની તન્માત્રા આકાશ છે, આકાશ પરમ તત્વ છે, એમાંથી જ અન્ય તત્વો નીપજે છે. આ જ કારણે તંત્ર વિજ્ઞાને આકાશ તત્વને પોતાની સાધનાના આધાર તરીકે સ્વીકાર્યું છે. શબ્દથી બીજાક્ષરો તેમજ મંત્રાક્ષરોના વિધિસર પ્રયોગથી તંત્ર વિશેષજ્ઞો બ્રહ્માંડની ઉર્જા ધારાઓની દિશાને નિયંત્રિત તેમજ નિયોજિત કરે છે. વાંચનાર ભલે આને અસંભવ માને પણ આ હકીકત છે, તેને કોઈ પણ અનુભવી શકે છે. તંત્ર વિદ્યામાં શબ્દનો પ્રયોગ અતિશય રહસ્યમય છે અને તરત જ પ્રભાવ પેદા કરનારો છે. એમાંય કેટલા બીજાક્ષરો તો એવા છે કે જે એક દોઢ અક્ષરના હોવા છતાં સિદ્ધ થઈ ગયા પછી થોડીક જ ક્ષણોમાં ચમત્કાર પેદા કરવા લાગે છે. આ ક્રમમાં ચોથા તત્વના રૂપમાં અંકનું સ્થાન છે. તંત્ર વિદ્યામાં શબ્દોની જેમ અંકો પણ મહત્વ ધરાવે છે. આ અંકો અને કેટલીક ચોક્કસ રેખાકૃતિઓના સંયોજનથી યંત્રોનું નિર્માણ થાય છે. આ યંત્રોની પૂજા પ્રતિષ્ઠા તથા વિધિસરની સાધના દ્વારા વિશિષ્ટ ઉર્જા ધારાઓ તેમાં કેન્દ્રિત કરવામાં આવે છે, તેને જ યંત્રની સિદ્ધિ કે જાગૃતિ કહેવામાં આવે છે. આવું કર્યા પછી યંત્ર એક ટ્રાન્સફોર્મર જેવું કામ કરવા લાગે છે, એટલે કે તે પોતાનામાં કેન્દ્રિત થયેલી ઉર્જાને ઈચ્છિત ઉદ્દેશ્યની પૂર્તિ માટે યોગ્ય બનાવે છે. આ વિજ્ઞાનનું પાંચમું તત્વ સમય છે, જેના પર આખી પ્રયોગ પ્રક્રિયા નિર્ભર રહે છે. તેની અંદર ઉપરના ચારે તત્વોનો સંયોગ ક્યારે કઈ વિશેષ ક્ષણે કરવામાં આવે તે જાણવું પડે છે. આ પ્રવાહમાન સૃષ્ટિમાં તેમાં સંવ્યાપત ઉર્જા ધારાઓ પણ પ્રવાહિત છે. તેમાં દરેકની સ્થિતિ, ક્ષમતા, પ્રકૃતિ, દિશા વગેરે જુદા જુદા હોય છે. કોઈ ચોક્કસ ક્ષણોમાં એક વિશિષ્ટ રીતે તેમનું મિલન થાય છે. આ ક્ષણોમાં તેમનો વિશેષ પ્રભાવ પદાર્થ પર પણ પડે છે અને સ્થાન પર પણ પડે છે. મંત્ર અથવા યંત્ર સાધના પણ આનાથી પ્રભાવિત થાય છે. આ જ કારણે વિશેષ સાધનાઓ માટે વિશેષ ક્ષણોની પસંદગી કરવી પડે છે, જેમ કે ગ્રહણનો સમય, દિવાળી કે હોળીની રાત્રિ, અથવા તો પછી શિવરાત્રિ કે નવરાત્રિનો પ્રસંગ. કેટલાક વિશેષ યોગો પણ આમાં જરૂરી માનવામાં આવ્યા છે, જેવા કે ગુરુ પુષ્યામૃત યોગ, રવિ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ વગેરે. આવી પુણ્ય ક્ષણોમાં તંત્રોક્ત પ્રયોગો ઝડપથી ફળદાયી નીવડે છે. જેને આ બધાનું સંપૂર્ણ જ્ઞાન હોય છે તે જ પોતાની આધ્યાત્મિક ચિકિત્સામાં તંત્રની ટેકનિકોનો પ્રયોગ કરવામાં સક્ષમ નીવડે છે. તાંત્રિકોના આરાધ્ય બાબા કિનારામ આ પ્રક્રિયાના પરમ વિશેષજ્ઞ હતા. તેમના વિશે એવું કહેવાતું હતું કે જે બાબા વિશ્વનાથ કરી શકે છે તે બાબા કિનારામ પણ કરી શકે છે. પોતાની બાબતમાં આવી ઉક્તિ સાંભળી તેઓ હસીને કહેતા, અરે અહીં બીજું છે પણ શું, અહીં તો બધું કણોની ધૂળની આંધી છે, મહામાયાની ઉર્જાની માત્ર રમત છે. તેમણે જે બતાવી દીધું છે એ જ હું કરતો રહું છું. એકવાર તેમને ત્યાં એક પ્રૌઢ સ્ત્રી પોતાના 20 વર્ષના દીકરાને લઈને આવી. તેનો દીકરો લગભગ મરણ પથારીએ હતો. બધા ડોક્ટરોએ તેને અસાધ્ય જાહેર કરી દીધો હતો. તે જ્યારે બાબા કિનારામ પાસે આવી ત્યારે તેમણે કહ્યું, અત્યારે જા, સાંજના સમયે આવજે. તે ખૂબ રડી, કરગરી, પણ તેઓ માન્યા નહીં. એક નજર સૂરજ તરફ કરી અને સાંજે આવવાનું કહી દીધું. એક લાચાર સ્ત્રી બીજું કરે પણ શું, રોતી કકડતી જતી રહી. ફરી પાછી સાંજે આવી. બાબા કિનારામે ત્યાં ગઢ પાસેથી એક પાંદડું તોડ્યું અને તેનો રસ તે યુવાનના મોઢામાં નીચોવી દીધો. જ્યારે તે મરણ પથારીએ પડેલો યુવાન ઉઠીને બેઠો થયો ત્યારે સૌને ભારે અચરજ થયું. ઉપસ્થિત લોકો બાબાનો જય જયકાર કરવા લાગ્યા. આથી એ બધાને વઢીને બોલ્યા, અરે જય બોલાવી હોય તો મહાકાલની બોલો, આ ક્ષણની જય બોલો. આ ક્ષણનું વિશેષ મહત્વ છે. આમાં પ્રયોગ કરવામાં આવેલ ઔષધિ અને મંત્ર મડદામાં પણ પ્રાણ પૂરી શકે છે. વાસ્તવમાં બાબા કિનારામ દ્વારા પ્રયોગ કરવામાં આવેલી ચિકિત્સાની આ વિશેષ વિધિ હતી કે જે મંત્ર ચિકિત્સા પર આધારિત હતી. તેના સફળ પ્રયોગે તે યુવાનને નવજીવન આપ્યું હતું.